હેલ્લો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરના અંદર સમ સમતલ અરીસા વિશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા હતા એના વડે રચાતું જે પ્રતિબિંબ છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી પણ હવે આજના આ લેક્ચરના અંદર ગોલીય અરીસો એટલે શું તથા એ ગોલીય અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે વિદ્યાર્થી મિત્રો હેને એ કઈ રીતે રચાય છે એ પણ આગલા લેકચરમાં જોઈશું આજે એના પહેલા આપણે એના ટર્મ્સ એટલે શબ્દો જે છે એની વ્યાખ્યાઓ જે છે ગોલી સમજવાના છે સો ચાલો આપણે શરૂ કરીએ ઓકે સો ગોલીયરીસો કોને કહેવાય તો ગોલીયરીસો સિમ્પલ છે તમને ખબર જ છે કે ગોલો ગોલીયરીસો એ કેવું કે એ સમતલ હોતું નથી સિમ્પલ જો મારે સમજાવવું હોય હે ને તો અહીં આપણે ટોપિક છે ગોલીય અરીસો ઓકે તો ગોલીઓ રીસો શું સમતલ હોતો નથી સમતલ ના હશે 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 વક્ર વક્ર ઓકે હોતું વહેલા આપણે એક વસ્તુ વિચારીએ કે ગોલીઓ રીસો બને છે રીતે ગોલીઓ રીસો બને છે રીતે એ સમજી ગોલીઓ રીસા વિશે ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવી જશે સો અહીં હું તમને એક ડેમોન્સ્ટ્રેટ મતલબ થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ગોલીઓ રીસો કઈ રીતે બને છે સપોઝ કે એક આ ગોળો છે વિદ્યાર્થી મિત્રો શું છે એક આ ગોળો છે ગોળો હોય તો પછી હાલ લાલ તમને વળતું દેખાય છે ગોળો તો આપણે એને ગોળા સ્વરૂપે વિચારીએ કે કઈ રીતે ગોળું કામ કરે છે ઓકે સો તમને કદાચ હવે ગોળા જેવું લાગતું હશે હે હજી ના લાગતું હોય તો પણ હજી ટ્રાય કરીએ આપણને ગોળા જેવું બના પ્રયત્ન કરીએ હમ ચલો ઓકે સો હવે તમને ગોળા જેવું લાગતું હશે હેને ઓકે સપોઝ ક્યાંય ગોળો છે ગોળો કેવો હોય છે ઘણાકાર હોય છે હે ને અને એ પોતે નક્કી કરો છે સપોઝ કે આપણે એક ગોળો વિચાર્યો છે એ ગોળો સાનો છે વિદ્યાર્થી મિત્રો સપોઝ એ જ ગોળાને એ જ ગોળાને જો હું વિદ્યાર્થી મિત્રો અહીંથી કટ કરું ગમે તેમ કરી અહીંયાથી કાપવાનું શરૂ કરું એ જે ગોળો છે અને અહીંયાથી કાપી દો આ રીતે બરોબર આટલો ભાગ નીકળશે અને એ ભાગ કેવો હશે તો સિમ્પલ છે એ ભાગ તમને વિદ્યાર્થી મિત્રો આ રીતે દેખાશે જ્યારે ગોળો હોય છે એને જ્યારે એને કાપવામાં આવે આટલો ભાગ ને મેં થોડોક જ ભાગ કાપ્યો છે હાફ એક્ઝેટ હાફ નથી કાપ્યો અડધો નથી કાપ્યો પણ આ રીતે કાપેલો છે સો તમને આ રીતે દેખાશે સો એ ગોળો આ રીતે મતલબ કાપેલો ભાગ આ રીતનો હશે ઓકે એ ભાગ તમે જ્યારે એને જોશો તો તમને એક્ઝેટ આ રીતે થોડો દેખાશે આપણે ટ્રાય કરીએ બેસ્ટ ઓકે હવે તમને ક્લિયર થતું હશે કે ગોળામાંથી જ્યારે ભાગ કાપ્યો સો મને આ રીતે દેખાવાનો છે અને આ જે છે એ તમારો છે ગોલીય અરીસો ઓકે અરીસો અરીસોથી વિચાર્યો છે મેં એક અરીસો છે મતલબ એક હાલ અરીસો નથી બન્યો પણ ગોલી અરીસો એટલા માટે વિચારીએ કે આપણે જે ગોળો લીધો છે એ પોતે સાનું છે એક પારદર્શક સપાટી ધરાવતું છે ઓકે હવે આ ગોલીઓ અરીસો બે પ્રકારના છે હાલ આપણે ગોલીઓ અરીસો નથી બનાવ્યો છે જે ફક્ત એટલો ભાગ જ કાપેલો છે

બહારની બહારની સાઈડ સાઈડ આ રીતે કે કંઈક કોટિંગ કરવામાં આવે ને બહારની સાઈડ આ રીતે બાની સપાટી પર તો અંદરની સપાટી કેવી થાય છે એ પરાવર્તક બને છે બરોબર બાની સપાટી આ રીતે હું સપોઝ કે કોટિંગ કરી નાખું છું અપારદર્શક બનાવી દઉં છું તો અંદરની સપાટી કેવી છે એ કેવી અંદરની સપાટી કેવી સંપૂર્ણ માની લો કે પોલિશ કરી લે એવી રીતે બની જાય છે સો અંદરની સપાટી જો પરાવર્તક બની જશે વિદ્યાર્થી મિત્રો તો એ લેન્સ થશે સોરી કારણ શું તો અંતરગોળ અરીસાનું કારણ શું કારણ કે અંદરની સપાટી શું બને છે એ પરાવર્તક બને છે અને આ જ વસ્તુ આપણે માની લો કે બીજો અરીસો લઈએ આવી રીતે બીજો ભાગ અહીંયાથી કાપી દઈએ આ રીતે બરોબર તો સપોઝ કે મેં બીજો ભાગ કાપ્યો છે એમાં પણ આ રીતે અને એના એના અંદર અંદર અંદરની અંદરની તરફ તરફ શું કરું છું વિદ્યાર્થી મિત્રો કોટિંગ કરી નાખું છું એટલે બહારની તરફ પોલિશ થાય છે સંપૂર્ણ બરોબર એટલે આખી સપાટી બધી રીતે પોલિશ થઈ જાય છે એટલે કે બહારની સપાટી શું બને છે વિદ્યાર્થી મિત્રો પરાવર્તક અંદરની સપાટી જોશો ને તમે વિદ્યાર્થી મિત્રો આખી કોટિંગ છે સો બહારની સપાટી એની શું બની જાય છે પરાવર્તક બને છે ને સો આની સપાટી આ જે છે આ સપાટી એ કેવી થાય છે પરાવર્તક અને અને પરાવર્તક હોય તો આ પ્રકારને આપણે બહિર્ગોળ બહિરગોળ અરીશું બહિર્ગોળ બહિર્ગોળ અરીસો કહીશું તો પરાવર્તક સપાટીની કઈ છે તો બહારની હે લખી દઉં છું બહાર ની પરાવર્તક સપાટી અને આની કઈ છે તો કઈ છે અંદરની પરાવર્તક સપાટી અને અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય તેવા પ્રકારના અરીસાને આપણે અંતરગોળ અરીસો કહીશું કયો

વર્તક હોય છે એટલે કે ત્યાંથી જ પરાવર્તન પામશે અને જો બહિર ગોળ હોય હોય આંતરગોળ માટેની વાત થઈ અને જો બહિર ગોળ હોય અને જો વિદ્યાર્થી મિત્રો બહિર ગોળ હોય તો એની બહારની સપાટી હે ને શું બહારની સપાટી શું હશે પરાવર્તક હશે સિમ્પલ છે આપણે એક માટે યાદ રાખીશું તો બીજા માટે ઓટોમેટિક યાદ રહી છે અંદરની સપાટી પરાવર્તક તો અંતર ગુણશું ઓકે સો હવે શું દર ફેરે આપણે આ રીતે દોરીશું નહીં તો ફિઝિક્સના અંદર આ રીસાઓને આપણે દોરતા નથી સિમ્પલ છે આ રીતે દોરીશું જેથી કરીને આપણને ક્લિયર ખબર પડે ઓકે સો આ રીસો જુઓ તમે આ જે રીસો છે એની આ સપાટી સખત છે હે ને મતલબ ત્યાં કંઈક કોટિંગ કરેલું છે અને આ સપાટી સંપૂર્ણ કેવી થઈ જાય છે પોલિશ કરી લઈને પરાવર્તક બને છે સો અહીં માની લો કે આ જે સપાટી છે વિદ્યાર્થી મિત્રો બરોબર સપાટી છે એ પરાવર્તક સપાટી છે કેવી છે પરાવર્તક સપાટી હવે તમે જો અંદરની તરફ વક્ર છે અને અંદરની સપાટી પરાવર્તક છે તો આ પ્રકારના અરીસાને આપણે વિદ્યાર્થી મિત્રો અંતરગોળ અરીશો કહીશું અંતરગોળ અરીશો ક્લિયર શું અંતરગોળ અરીશો જો બહારની સપાટી તમે જો તરફ શું છે પરાવર્તક છે એની આ સપાટી પરાવર્તક છે બંને તમને કદાચ થોડું લાગશે બહારની સપાટી શું છે પરાવર્તક છે એટલે કે પરાવર્તક સપાટી તો બહારની સપાટી પરાવર્તક હોય એવા પ્રકારના અરીસા આપણે શું કહીશું બહિર્ગોળ ગોળ અરીશો કહીશું શું કહીશું બહિર્ગોળ ગોળ અરીશો કહીશું સિમ્પલ છે ડેફિનેશન ક્લિયર થાય છે આપણે વધારે સમજવા જેવું નથી ઓકે હવે આરીસાઓ છે કઈ રીતે બન્યા એની ચર્ચા થઈ ગઈ સિમ્પલ છે તમને ક્લિયર થાય છે કે અરીસા છે શેમાંથી બને છે ગોળામાંથી બને છે અને એના લગ્તે કેટલીક એની જે ટર્મ્સ એટલે કે એના શબ્દો એટલે કે એની જે વ્યાખ્યાઓ છે એ આપણે થોડું ધ્યાનમાં લેવાની છે સો આપણે એ વ્યાખ્યાઓ થોડી જોઈશું કે કઈ રીતે કયા અરીસાની કઈ વ્યાખ્યા કઈ રીતના કામ કરશે બરોબર સો કેમ કે આપણે હવે પ્રતિબિંબ રચવાના છે સમતલ અરીસા વડે આપણે પ્રતિબિંબ રચી નાખ્યું કે એની કઈ કઈ ખાસિયતો છે એ પણ આપણે જોઈતી હે કે 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 સપોઝ કે સમતલ અરીસાળે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે તો આ બસ એને ચત્તુ પછી એની બાજુ ઉલટાયેલી હોય છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમાન હોય છે બરોબર આ બધી આપણે એને ખાસિયતો જોઈ ગયા હતા સેમ એઝ આની પણ કઈ ખાસિયતો તો આના પણ કંઈક ટર્મ્સ આના પણ કઈ શબ્દો છે આપણે એ સમજવાના છે તો આપણે એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરીશું સિમ્પલ ઓકે તો હવે અહીં એક સમતલ અરીસો દેખાય છે સોરી બહિર્ગોળ

આ રીસન આપણે મતલબ જ્યારે અહીંયાથી કટ કરીએ છીએ ભાગ છે આ છે છે ભાગ તો આ જ્યારે કાપસો વાટકા જેવી રચના છે તો તો તમે તમે જ્યારે એને આ જોશો આમ છો સ્ક્રીનની સામે જોવો છો ને જેમ આ રીતે જોવો સામેની સાઈડ જોવો છો પણ એને જ્યારે તમે આ રીતે આ સાઈડમાંથી જોશો ત્યારે તમને એક્ઝેટ એ કેવો લાગશે વર્તુળ જેવો લાગશે કેવો લાગશે વિદ્યાર્થી મિત્રો એક્ઝેટ વર્તુળ જેવો લાગશે એની આ જે સપાટી છે અંતર્ગુળની વાત કરું છું એની આ જે સપાટી છે એ કેવી હશે આ જે સપાટી છે કેવી હશે તો પરાવર્તક હશે બરોબર અને એની પાછળની સાઈડ આજે પાછળની બાજુ વાત કરું છું એ કેવી હશે પરાવર્તકની હશે પણ એ અપારદર્શક હશે સિમ્પલ છે આ જે અરીસો છે અંતર્ગોળ આજે અરીસો છે એને હું આ સાઈડ થી જોઉં છું વિદ્યાર્થી મિત્રો કઈ બાજુથી આ બાજુથી જોઉં છું તો મને એક્ઝેક્ટ વર્તુળ એટલે કે ગોળ જેવી દેખાશે સિમ્પલ તો મતલબ શું અને વર્તુળ હોય તો વર્તુળ અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર પણ ક્યાંક હોવાનું છે શું હોવાનું છે કેન્દ્ર પણ ક્યાંક હશે સો એના પરથી આપણે હાલ સમજવાના છીએ કે કઈ રીતે ઓકે સો આ જે અરીસો છે અંતરગોળ અરીસો એ અંતરગોળ જે અરીસો હોય અથવા તો આ જે ગોલી અરીસો આપણે વિચારી બંને માટે વ્યાખ્યાઓ સેમ જ રહેશે આપણે તેથી કરીને ગોલીની વાત કરું તો ગોલી અરીસાનું એક કેન્દ્ર હોય છે હે ને એ કેન્દ્ર સપોઝ કરી કે હું અહીંયા કેન્દ્ર છે એનો અને આ ગોલી અરીસાનું જો કેન્દ્ર હોય તો એ કેન્દ્રને સો એ કેન્દ્રને એ ગોલી વિદ્યાર્થી મિત્રો ધ્રુવ એટલે શું કહે છે ધ્રુવ એટલે કે પી વડે દર્શાવવા તો પી એટલે કે પોલ કહે છે આપણે એક એક કરીને વ્યાખ્યા સમજવાના છીએ બધી વ્યાખ્યા હું સાઈડમાં લખતો જઈશ સો પહેલું આપણે ધ્રુવ વિશે સમજવાના છીએ બરોબર ધ્રુવ એટલે શું તો જે ગોલી અરીસો છે એનું એક કેન્દ્ર હશે સેન્ટર તો અરીસા આપણે ક્યારે વર્તુળ વડે આ રીતે દોરતા નથી પણ સિમ્પલ આ રીતે દોરીએ છીએ આ રીતે દોરણ મતલબ સપોઝ કે આ જે વર્તુળ ઓકે વર્તુળીસો સપોઝ હાલ આ રીતે મૂકેલો છે હે ને એનું કેન્દ્ર અહિયાં છે માનલો તો આ અરીસો આ રીતે મૂકવામાં આવે મતલબ થોડું આડું હાલ તમારા તરફ છે એનો ફેસ અને જો આડું મૂકવાનું તો એનું કેન્દ્ર ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો અહિયાં ક્યાં કેન્દ્ર હશે સેમ છે ને કેન્દ્ર પણ અહીંયા જોવાનું સો આ જે કેન્દ્ર છે એને આપણે ધ્રુવ કહીએ છીએ શું કહીએ છીએ મિત્રો ધ્રુવ શું કહીએ ધ્રુવ તો આ જે ધ્રુવ છે એને દર્શાવવાય છે પી વડે અને હોય છે ક્યાં તો અરીસાની સપાટી ઉપર હોય છે ક્યાં હોય છે અરીસાની સપાટી ઉપર હોય છે સો એને આપણે પી વડે દર્શાવવામાં આવે છે કિરણા વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પી વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા હું લખી દઉં છું પી એટલે કે પોલ પી બરાબર સો ધ્રો ક્લિયર હવે બીજી જે વ્યાખ્યા છે એ ખાસ સમજો એક એક કરીને વ્યાખ્યા પૂછartifactId નથી એટલું બધું પણ આપણે સમજવા જીવી છે કારણ કે આ ચેપ્ટરમાં આગળ જ્યારે આપણે જશું એના પ્રતિબિંબની રચના કરશું તો વધુ કામ આવશે પછી છે

બટ આપણે વિચારીશું કે અરીસાના કેન્દ્ર અરીસાનું કેન્દ્ર એટલે કે ધ્રુવ જે છે ત્યાંથી એક રેખા નીકળે છે અને એ રેખાને આપણે કાલ્પનિક રેખા કહીશું અને એને જો મારે વૈજ્ઞાનિક શબ્દમાં કેવો હોય ભાષામાં કેવો તો એને મુખ્ય અક્ષ કહેવાય છે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષ કહેવાય છે જે જે ક્યાંથી પસાર થાય છે તો એ અરીસાના જે ધ્રુવ છે અરીસાનો જે ધ્રુવ છે એટલે કે પી એમાંથી પસાર થાય છે ક્લિયર આ વ્યાખ્યા એટલા માટે પહેલા લીધી છે કારણ કે બીજી આગળ વ્યાખ્યાઓ પણ આવે છે પણ આ આપણે સમજતા પહેલા કે મુખ્ય અક્ષ જે છે તો મુખ્ય અક્ષ જે છે એ હંમેશા ધ્રુવ પી માંથી પસાર થશે ક્લિયર ઓકે સો કાલ્પનિક રેખા છે આજે મેં તમને દેખાય છે બ્લેક ડ્રો કરેલી છે આ શું છે વિદ્યાર્થી મિત્રો તો શું છે એ મુખ્ય અક્ષ છે અહીંયા લખી દઉં છું મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ ઓકે બે વ્યાખ્યા ક્લિયર આ ધ્રુવ પી બરોબર અહીંયા ધ્રુવ દર્શાવાય મુખ્ય વિદ્યાર્થી મિત્રો હવે જે વ્યાખ્યા છે હવે એ વ્યાખ્યાઓ બીજા ટર્મ્સ એટલે બીજા આધારિત સમજવાની રહેશે જેને આપણે કહીશું વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર છે શું તો પાછું આપણે ફરીથી જે પેલા નંબરની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો બરોબર આ જે ગોળો છે એ ગોળાનું પણ અહીંયા કેન્દ્ર હોવાનું કેન્દ્ર હોવાનું સપોઝ કે આ રીસો છે આપણે આ રીસો વિચારીએ કે કેટલો છે કેટલો ભાગ છે અરીસાનો એ આટલો ભાગ છે ઓકે ડન આટલો ભાગ છે આપણે અહીંયાથી કટ કરી નાખ્યો છે બરોબર આ રીસો છે હલકાયો છે એની વાત નથી કરતા પણ આપણે વિચારીએ કે ગોલીય રીસો છે તો આ ગોલીય રીસો છે એનું તો કોઈ કેન્દ્ર દેખ તો અહીં એનું અંદર એનું કેન્દ્ર આવી ગયું P અહીંયા ઓકે ડન પણ આ વક્રતા કેન્દ્ર એટલે શું તો જે ગોળી હર્યો જે એક ગોળાનો ભાગ છે અને એ ગોળાનો એક કેન્દ્ર હોવાનું હે ને એ ગોળાના કેન્દ્રને C વડે દર્શાવવામાં આવે તો એ ગોળાનું જે કેન્દ્ર છે ને એ આ ગોળી હરીસા માટે વક્રતા કેન્દ્ર બનશે યાદ રાખજો શું આ જે ગોળાનું કેન્દ્ર હતું એ આ ગોળી હરીસા માટે વક્રતા કેન્દ્ર બને છે જેને C વડે દર્શાવવામાં આવે છે શું વડે દર્શાવવામાં આવે છે C વડે તો તમે જો તો પોલ પી સમજી ગયા ધ્રો સમજી ગયા તો આ જે મુખ્ય છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈને પસાર થાય છે ધ્રો પી માંથી પસાર થાય છે તો તમને ખબર ખાવો પડી ગયો છે કે વક્રતા કેન્દ્ર એટલે શું વક્રતા કેન્દ્ર કોનું કેન્દ્ર છે અરીસાનું કેન્દ્ર નથી અરીસાનું તો શું છે પી એટલે કે પોલ ધ્રુવ પણ એ કેન્દ્ર છે ગોળાનું તેથી કરીને એનો એક વક્રતા કેન્દ્ર એટલે કે આટલો નાનો વક્ર છે એનો કેન્દ્ર તરીકે ગણ્યો છે તેથી કરીને સી વડે દર્શાવવામાં આવે છે એને આપણે વક્રતા કેન્દ્ર કહીશું સપોઝ કરી લઈએ કે મારો એ વક્રતા કેન્દ્ર અહીં છે બરાબર અહીં આ જગ્યાએ આવેલો છે એ આ જગ્યા ઓકે જેને હું સી વડે દર્શાવીશ શેના વડે દર્શાવી વિદ્યાર્થી મિત્રો સી વડે ઓકે સો વક્રતા કેન્દ્ર સી ઓકે એ લખી દઉં છું સાઈડમાં કે એ વક્રતા કેન્દ્ર છે વક્રતા કેન્દ્ર ત્યારબાદની વાત કરીએ તો હવે વક્રતા કેન્દ્ર બાદ તમે એનું વક્રતા કેન્દ્ર ઓકે ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આના પરથી જ વ્યાખ્યા આપણે એક એક કરીને વ્યાખ્યા સમજી સમજીશું તો આના પરથી જ વ્યાખ્યા સમજવાની છે ફરીથી આપણે પછી ગોળા પર આવી જઈએ

પી સુધીના અંતર હે એટલે કે વક્રતા કેન્દ્ર સુધી વક્રતા કેન્દ્ર એટલે કે સી થી લઈને પી સુધીના અંતર ને વક્રતા ત્રિજ્યા એટલે કે આર કહેવાય છે સો ચોથું છે વક્રતા વક્રતા ત્રિજ્યા ઓકે સો વક્રતા ત્રિજ્યા એને આપણે દર્શાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો કેપિટલ આર વડે દર્શાવાય છે વડે કેપિટલ આર વડે સી ત્યાંથી લઈને ક્યાં સુધીના અંતરને તો ધ્રોપી સુધીના અંતરને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો વક્રતા ત્રિજ્યા કહીશું સપોઝ કે આ જે અંતર છે એટલે કે અહીંથી હું લઈ લઉં થોડું તમને ક્લિયર થાય આ રીતે તો હવે અને દ્રુપી એટલે કેપિટલ આર એટલે કે વક્રતા ત્રિજ્યા બનવાનું છે બરાબર વક્રતા ત્રિજ્યા ડેફિનેશન આપણે ફક્ત સમજવાની છે રટ્ટા એટલે કે ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી ક્લિયર સો હવે હવે એક અગત્યની વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર સો વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય કેન્દ્ર સમજવા માટે આપણે જસ્ટ એક આકૃતિ થોડા વિચારીએ કે કઈ રીતે કામ કરે છે કે મુખ્ય કેન્દ્ર એટલે શું એના પહેલા એક સમજીએ કે જ્યારે અરીસાની સામેથી હે સામેથી એક અનંત અંતરેથી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કિરણો આવે સપોઝ કે આ રીતે કિરણ પહેલું આવ્યું બરોબર સપોઝ કે આ એક બીજું કિરણ છે પછી માની લો કે આ ત્રીજું કિરણ છે આ બધા કિરણો અનંત અંતરે કોઈક ફિક્સ અંતર નથી મતલબ ખૂબ જ અંતરથી થી પાસ આવે છે જ્યારે મુખ્ય જ્યારે આ કિરણો ખૂબ જ દૂરથી આવે છે હવે એમનું શું થશે પરાવર્તન પામશે આ કિરણો શું થશે પરાવર્તન પામશે અને પરાવર્તન થયા બાદ એક સ્પેસિફિક કેન્દ્ર જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય અનંત અંતરેથી આવતા હોય ત્યારે આ કિરણો વિદ્યાર્થી મિત્રો એક કોઈક કોઈક એક ફિક્સ પોઈન્ટ એટલે ફોક્સ કેન્દ્ર જે છે ત્યાંથી પસાર થશે આ રીતે અહીંયા હું એક ફિક્સ લઈ લઉં છું ત્યાંથી પસાર થશે અને આ જે કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો એ કેન્દ્રને મુખ્ય કેન્દ્ર કહેવાય છે મુખ્ય કેન્દ્ર એટલા માટે બને છે કારણ કે કારણ કે એ જે છે ત્યાં જ્યારે કિરણ અંતરથી પરાવર્તન અનંતરથી મુખ્ય જયારે સમાંતર ત્યારે કિરણ આવતું હોય અને પછી કિરણ એના પછી જે કિરણ છે પરાવર્તન પામી અહીંથી પસાર થાય છે એટલે કે શેમાંથી પસાર થશે આ કિરણો તો બધા જ કિરણો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે વિદ્યાર્થી મિત્રો શેમાંથી મુખ્ય કેન્દ્રમાંથી અથવા તો કોઈ કેન્દ્રમાંથી પસાર થશે અને એ કેન્દ્રને મુખ્ય કેન્દ્ર કહેવાય છે શું કહેવાય છે મુખ્ય કેન્દ્ર સો એને કેપિટલ એફ વડે દર્શાવાય છે શેના વડે કેપિટલ એફ વડે અહીં લખી દઉં છું તમને યાદ રહે મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર શું છે કંઈ નથી તો જ્યારે કિરણો જ્યારે કિરણો અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર આ રીતના કિરણો જ્યારે આવશે પરાવર્તન પામ્યા બાદ એ સમાથી પસાર થશે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને આ કેન્દ્રને આપણે વિદ્યાર્થી મિત્રો મુખ્ય કેન્દ્ર તરીકે લઈશું આપણે ગુણ માટે પણ એપ્લાય કરી નાખશો પાંચમી વ્યાખ્યા શીખી લીધી છે વિદ્યાર્થી મિત્રો કઈ છે તો પાંચમી છે મુખ્ય કેન્દ્ર ઓકે છઠ્ઠી વ્યાખ્યા તો છઠ્ઠી વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ છઠ્ઠી જે વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ શું છે તો જો તમે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ મતલબ સિમ્પલ સહી થઈ ગયું કયું તો હવે જો ત્યાંથી કે આ જે મુખ્ય કેન્દ્ર છે માની લો કે અહીંથી શરૂ થાય છે તો આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ મુખ્ય કેન્દ્ર જે છે તો મુખ્ય કેન્દ્ર જે છે ત્યાંથી લઈને છેક ધ્રોપી સુધીનું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો આ જે અંતર છે એ જે અંતર છે એને આપણે કહી દઈશું કેન્દ્ર લંબાઈ શું કહીશું કેન્દ્ર લંબાઈ અને કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવાય છે આના વડે દર્શાવવા મેં થોડું અલગ કરીને બતાવી છે જેથી તમને ક્લિયર દેખાય કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવાય કારણ કે અંતર કોનું છે તો મુખ્ય કેન્દ્ર f અને ધ્રુવ p વચ્ચેનો અંતર છે તો સિમ્પલ છે અને આપણે આના વડે દર્શાવીશું તો સ્મોલ f વડે દર્શાવીશું મુખ્ય કેન્દ્ર અને કેપિટલ f વડે દર્શાવીશું ક્લિયર આ અંતર છે વિદ્યાર્થી મિત્રો આ લંબાઈ છે આ જસ્ટ એક પોઈન્ટ છે કેન્દ્ર છે ઓકે હવે છેલ્લી અને થોડી અગત્યની વ્યાખ્યાત છે આમ કઈ એટલું એનો ઉપયોગ તો નથી જ પણ તેમ છતાં સમજી લે કે દર્પણ મુખ એટલે શું ઓકે દર્પણ મુખ એટલે શું તો દર્પણ મુખ કઈ નથી વિદ્યાર્થી મિત્રો એક એવો જે વ્યાસ છે કે જે તમે સમજવું હોય તો આપણે પેલી આકૃતિ જોઈએ તો વધારે ક્લિયર થશે કે તમે જો આ એક ગોલી રીસો છે એને મેં તમને કીધું હતું કે આ સાઈડથી જોઈએ

એ ધારની જે વ્યાસ છે એ વ્યાસને શું કહીશું વિદ્યાર્થી મિત્રો દર્પણમુખ કહીશું શું કહીશું દર્પણમુખ મુખ સપોઝ કે પોઈન્ટ આપી દીધા બી નહીં આ છે એ અને બી આ આ આ રીતે હવે તમે તો તો માની લો કે એ છે બી વચ્ચેનું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો એ શું બનશે તમારું વ્યાસ બનશે એટલે કે એને આપણે કહીશું દર્પણમુખ શું કહીશું એને કહીશું દર્પણમુખ ક્લિયર તો અહીં માની લો કે એ બી જે છે દર્પણમુખને મુખ દર્શાવવાની કોઈ પદ્ધતિ નથી સિમ્પલ પોઈન્ટ આપી દો સપોઝ કે આ એ છે અહીં પોઈન્ટ અહીં બી છે તો દર્પણમુખ મારું શું થશે એ બી થશે અને જો બુકમાં છે એ પ્રમાણે કે અહીં એમ એન હોય હે અહીં એમ છે ને એન છે તો દર્પણમુખ તમારું શું થશે એમ એન થશે શું થશે એમ એન થશે સિમ્પલ તો તમને ક્લિયર થઈ ગયું હશે કે વ્યાખ્યાઓ કેટલી છે આપણે કઈ કઈ સમજવાની છે હવે ધ્યાનથી જ જોજો કે આમાંથી અમુક વ્યાખ્યાઓને થોડું આપણે અલગ અલગ કરી નાખીએ કે પહેલું ધ્રુવ પી એનું કંઈ લેવા દેવા નથી જસ્ટ દર્શાવવાનું જ છે બરોબર વારાય ઘડી એને સિમ્પલ છે ક્યાં દોરીશું આપણે અરીસાથી આ રીતે દોરવામાં આવશે કેન્દ્ર બીજી જે વ્યાખ્યા છે મુખ્ય અક્ષ બસ એને ફક્ત ફરીથી કાલ્પનિક રેખા છે એને પણ આપણી આ રીતે મતલબ દ્રોપીમાંથી પસાર કરી નાખશું પછી ત્રીજી જે વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો વક્રતા કેન્દ્ર તો એને પણ આપણે સીધું સિમ્પલ ક્યાં દોરી દઈશું તો ક્યાં દોરશું એ મુખ્ય અક્ષ પર જ બરોબર આ રીતે અહીંયા દોરી નાખશો ઓકે ચોથી વ્યાખ્યામાં આ વક્રતા ત્રિજ્યાને નથી ગણતો પણ મુખ્ય કેન્દ્ર લઈ લઉં છું મુખ્ય કેન્દ્ર જે પણ ક્યાં હશે તો અરીસાથી અરીસાની જે મુખ્ય અક્ષ છે બરાબર મતલબ જે કિરણ આપાત થયા બાદ પરાવર્તન પામી બાદ જ્યાંથી કેન્દ્રિત થાય છે બધા ભેગા ક્યાં થાય છે અહીંયા તો એનો મુખ્ય કેન્દ્ર એફ થશે એટલે કેપિટલ એફ આ ચાર વ્યાખ્યામાં તમે જો જસ્ટ પોઈન્ટ છે પી પોઈન્ટ છે ધ્રુવ મુખ્ય અક્ષ રેખા છે સી પણ પોઈન્ટ છે

જે પોતે એક અંતર છે કાં તો લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો શું છે એક લંબાઈ છે અને અંતર કોણું છે તો સી અને પી વચ્ચેનું અંતર ક્લિયર અને લંબાઈ કેવું તો વક્રત ત્રિજ્યા છે પાંચમી છઠ્ઠી તો છઠ્ઠી છે કેન્દ્ર લંબાઈ તો એ પણ અંતર છે કોના વચ્ચેનું અંતર છે વિદ્યાર્થી મિત્રો તો એ મુખ્ય કેન્દ્ર એફ અને પી વચ્ચેનું અંતર છે એફ અને પી વચ્ચેનું અંતર એને આપણે સ્મોલ એફ વડે દર્શાવીશું અને સાતમું છે દર્પણમુખ એ પણ અંતર છે પણ એક જાતનો વ્યાસ છે જે પણ જેને આપણે દર્શાવવું હોય તો જે અરીસાનું મતલબ બે બિંદુ હોય એના કેન્દ્ર ધ્રુવ પોઈન્ટ છે એ પણ કેન્દ્ર છે વક્રતા કેન્દ્ર છે મુખ્ય કેન્દ્ર છે બરોબર બધા જ મુખ્ય અક્ષ ઉપર ગયા પરંતુ વક્રતા ત્રિજ્યા આપણે દર્શાવવા માટે શું ઉપયોગ કરશું નીચેની સાઈડ એને કે સી અને પી વચ્ચેનું અંતર એને વક્રતા ત્રિજ્યા એટલે મુખ્ય કેન્દ્ર અને પી વચ્ચે અંતર તો કેન્દ્ર લંબાઈ સિમ્પલ તો આ અંતર આપણે સમજવા જેવા છે બરોબર સો નેક્સ્ટ આગળના લેક્ચરમાં વધુ આગળ મતલબ આની ડિટેલમાં જઈશું અને એના વડે રચાતા જે પ્રતિબિંબો છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું